કહેવામાં તો ગુજરાતમાં દારૂબંધી છે, પણ સરકારી બાબુઓ જ જાણો આ નિયમોને ઘોડીને પી ગયા છે। દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગ ઉડાવતા દ્રશ્યો સુરતથી સામે આવ્યા છે। ઘટના સુરતના કતારગામના સિંહણપોર વિસ્તારમાંથી સામે આવી રહી છે। કોર્પોરેશન સંચાલિત સ્વિમિંગ પૂલમાં દારૂની મહેફિલ જામી રહી હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। દારૂની મહેફિલ માણનારા લોકો ખુદ સ્વિમિંગ પૂલના કર્મચારીઓ હોવાનો દાવો પણ કરાઈ રહ્યો છે। હકીકતમાં એક જાગૃત નાગરિક એકાએક તરણકુંડ પહોંચી ગયો હતો અને તેણે જ આ દારૂની મહેફિલનો વિડીયો ઉતારી લીધો હતો। વિડીયો ઉતારતા જ દારૂની મહેફિલ માણતા અધિકારીઓ ઊભી પૂંછડીએ ભાગ્યા હતા। આખરે તે જાગૃત નાગરિકે સમગ્ર ઘટના અંગે કોર્પોરેટર નરેન્દ્ર પાંડવને જાણ કરી હતી અને કોર્પોરેટરે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ત્યારબાદ કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું। જોકે આજે સવારે જ્યારે TV9ની ટીમ સ્વિમિંગ પૂલ પહોંચી ત્યારે મહેફિલ થઈ હોવાના કોઈ નિશાન ન મળ્યા, ત્યારે સવાલ એ પણ છે કે શું સમગ્ર ઘટનામાં ભીનું સંકેલવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે। સમગ્ર મામલે જ્યારે અમે સ્વિમિંગ પૂલ ઇન્સ્પેક્ટર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેમનું કહેવું હતું કે તેમને આ અંગે પૂરતી માહિતી નથી। કાલે હવે કોઈ એમ કે અહીંયા કઈ મહેફિલ હતી એવું કઈ કહેતા હતા, પણ હું આવીને જાણ કરી, પણ તે વખત કઈ હતો નહીં, એટલે એ કોઈ જાતની જાણકારી છે ના, એટલે એવું પકડાયું એવું કશું ખબર નથી પડી, એવું કશું ખબર છે એટલે પોલીસ આવી હતી હે, શું કામ આવી હતી પોલીસો, કોઈ કંઈ કીધું હશે કે અહીંયા એ છે એટલે આવ્યા હશે, એટલે મારે અંદર હવે મને એટલી બધી માહિતી ખબર છે નથી, પણ અમારી તરફથી કોઈ બી પકડાશે, કોઈ બી હશે તો કાયદેસર કરવામાં આવશે કોઈ બી કાર્યવાહી, પણ અમને જાણકારી પૂરી મળે તો અમારાથી એક્શન લેવાશે ને કોઈ બી હશે। દ્રશ્યોમાં ચહેરા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે અને છતાં સ્વિમિંગ પૂલ ઇન્સ્પેક્ટર કહે છે કે તે લોકો કોણ છે તેની ખબર નથી। સરકારી માલિકીના સ્વિમિંગ પૂલમાં ખુદ અધિકારીઓ જ દારૂબંધીના નિયમોના ધજાગરા ઉડાતા હોય છે અને ઉચ્ચ અધિકારીઓને તેનો અણસાર સુદ્ધા ન હોય તે કેમ બને, એ જ મોટો પ્રશ્ન છે। સામાન્ય નાગરિકોને સામાન્ય મુદ્દાઓમાં પરેશાન કરતું તંત્ર આ મુદ્દે કડક કાર્યવાહી કરે છે કે કેમ તે હવે જોવું રહ્યું।